પણ દોસ્તો કેમ છો? ચાલો આજે આપણે એકમ છ ભાઈબંધ મારો બોલ્યો કહું શીખીશું. ચાલો ગીત છે, એક તોફાની બારકસ પોતે આખું સરકસ, વંદો વિંછી ઈંડું દેટકું તેને ખિસ્સે જડે, ક્યાંક ને ક્યાંક કોઈની સાથે વઢે આથડે લડે, રોજે રોજ ને નીત નવા થતા તેના ફારસ, પોતે જ આખો સરકસ. ગાડીએ ભરાતા પગ એક દી લટકી પડ્યા ઊંધા, જોતું આવતું લોક કહે આવાજ એના ધંધા, ખાસો દયાના કોઈ આ છેતરવાના કારસ, જોતું ભો સરકસ. લોહી ઉતર્યું મોઢે આંખે ડોડા થઈ ગયા ગ્યાદડી, ફે ફાટતા તોફાની બોલ્યા તારો અબ ઘડી, હેઠે લાવી બાપા પૂછે માણસ છો કે ફાનસ, સુધરી ગયા બારકસ. ચલો ત્યારબાદ આપણે અહીંયા ચિત્ર છે, ચિત્રમાં આપણે ચિત્ર જોઈને પ્રશ્નોના કેટલાક જવાબો આપવાના છે. ચિત્ર શેનું દેખાય છે, તેમાં કયા કયા પ્રાણીની વાત છે, આ રીતે ચિત્ર જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેર છે તે ક્યાં હશે, કેટલી દૂર છે, આપણે આ પ્રશ્નોના જવાબ અહીંયા લખીશું. કયા પ્રાણીની પક્ષીની વાત વિશે તમે પહેલી વાર જાણ્યો, ઘણા એ હવે પછી શું થશે, સિક્કા લઈને ભાગી જશે, મતલબમાં આ ચિત્ર જોઈને તમારે ચિત્રનું વર્ણન એના પ્રશ્નો લખવાના. ચાલો હવે ચિત્રનું મસ્ત મજાનું વર્ણન, જંગલ ચિત્ર પ્રાણી પક્ષી શબ્દ વધુમાં વધુ બે વાર વાપરી શકો અને અહીં તમે લખી શકો પહેલાં શું થયું હશે, ચિત્રમાં શું શું થઈ રહ્યું છે. ચલો હવે એક બીજું ગીત છે, એ સવારનું ગીત છે. સવારે કુકડો સવારે બોલે કુકડે કુક, કુકડો ઊંચે જુએ, આ રીતે આ એક કુક સવારનું ગીત છે. લેખક છે સુધીરભાઈ દેસાઈ. તો હવે આપણે અહીંયા પણ જોઈએ કે પાંચ પાંચના જૂથમાં કામ કરો, દરેક સભ્ય કોઈ એક અભિનય કરશે, તો પક્ષીઓની જેમ ચાંચ વડે પાંખ સાફ કરો, પાણીના કુંડામાં નહાવું, આ રીતે અભિનય આપણે કરવાના છે વાંચતા જઈને. હા હવે ચિત્રને કાવ્યની પંક્તિનો નંબર લખો. આ જે કાવ્ય ઉપર ગયું એક કુકડાવાળું, એક કુકડામાં કયા નંબરની પંક્તિમાં છે તે નંબર લખવાના છે. શબ્દ માટેના વાક્ય વાંચો, તે શબ્દ પરથી એક નવું વાક્ય બનાવો. ખંધુ ને લુચ એટલે કે લુચ્છું, તો આ રીતે અહીં એક ખાલી જગ્યા છે ત્યાં આપણે લખીએ. ચાલો તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરજો. હવે પછી આપણે બીજા વિડીયોમાં જોઈશું, અઘરો ભાગ પાર્ટ 2 માં શીખીશું જરૂર. થેન્ક યુ બાળ દોસ્તો, થેન્ક યુ.